કવાંટ તાલુકાના મોટાગોડા નારુકોડ વચ્ચે પુલના અભાવે જીવના જોખમે ભણતરની ભૂખ સંતોષવા નદીના ચેકડેમ ઉપરથી પસાર થઈ રહેલા વિદ્યાર્થીઓ હવે કઈ રીતે ભણશે ગુજરાત? આગામી ચોમાસાના પૂર પ્રકોપથી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ઠેર ઠેર કોઝવે અને રસ્તા ધોવાઈ ગયા છે. તે જ રીતે કવાંટ તાલુકાના મોટાગોડાના રોકેટ વચ્ચે પસાર થતી કરકરા નદીનો કોઝવે ધોવાઈ જવાથી મોટાગોડા અને નારુકોટ અલગ પડી ગયા છે. વિદ્યાર્થીઓ અને ગામની પ્રજા બંને ગામ વચ્ચે આવતી જતી હોય છે. આ ગામમાંથી બહાર જવાનો કોઈ બીજો માર્ગ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને આ જોખમી ચેકડેમ પરથી જીવના જોખમે પસાર થવું પડે છે. મોટાગોડા અને નારુકોટના વિદ્યાર્થીઓએ કરા નદીમાં પાણીનું પ્રમાણ વધુ રહેતું હોવાથી કરા નદીના ચેકડેમની દિવાલ જ આ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે પગપારા અવાર જવરનો માર્ગ બની ગયો છે. જોકે આ ચેકડેમ ઉપરથી પગપારા નદી પાર કરવી એ જીવના જોખમમાં મૂકવા બરાબર છે. સહેજ પણ પગ લપસે તો ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાઈ થઈ જવાય અથવા બીજી દિશામાં પટકાય તો ચેકડેમની દિવાલમાં ભટકાય તો તેનું શું થાય તે કહેવાની જરૂરત ખરી. મોટાગોડાથી નારુકોટ વચ્ચેના આ ચેકડેમ આ વિસ્તારની પ્રજા તેમજ વિદ્યાર્થીઓ માટે પગપારા આવવા જવાનો સીધો અને સાવ ટૂંકો માર્ગ છે. નદી પસાર કરવી સીધા નદીમાં ઉતરવું લોકોને જોખમકારક લાગે છે, કારણ કે કરા નદીમાં ઠેર ઠેર પાણી ઊંડા દરા ખાડા પાડ્યા છે. ક્યાં ખાડા છે તે ખબર ન પડે અને ઊંડા પાણીમાં ડૂબી જવાય તો એવો ભય સતાવતો હોય છે. સીધા કોઈ તેમાં ઉતરતા નથી, માટે બીજો વિકલ્પ વિદ્યાર્થીઓએ રસ્તો પસંદ કર્યો તે ચેકડેમની દિવાલ છે. આ દિવાલ પરથી પસાર થવું તે જીવને જોખમમાં મૂકવાથી વિશેષ કંઈ જ નથી. જોકે વિદ્યાર્થીઓને સારાએ જવા લાંબુ અંતર કાપવું અઘરું લાગતું હોય, સમય નાણાંનો વેડફાટ થતો હોય, તેમ ચેકડેમ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો હોવા છતાં જીવના જોખમે તેના પરથી ચાલીને નદી પસાર કરી રહ્યા છે. બંને ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આ ચેકડેમનો નદી પસાર કરવા ઉપયોગ કરે છે, જે ભારે જોખમ ભર્યું છે. બે દિવસ પહેલાં જ મધ્યપ્રદેશના ઉપરવાસના વરસાદના કારણે નાની ટોકરી ગામ ટોકરવા અને ધામણીકરા નદીમાં ભારે પૂર આવ્યા હતા. તે સમયે સ્થાનિક કક્ષાએ ટીમ્પુયા વરસાદ વરસ્યો ન હતો. આવા સંજોગોમાં કરા નદીમાં ઉપરવાસનું અચિંતું પાણી આવી જાય તો વિદ્યાર્થીઓનું શું થાય તે એક વિચાર જ કંપારી છૂટાવે તેવો છે. ગામ લોકો અને વિદ્યાર્થીઓની માંગણી છે કે અમને કરા નદી પર પુલ બનાવી આપો. જો આ કરા નદીમાં પાણી હોય તો કોઈ બીમાર પડે કે કોઈ મહિલાની પ્રસૂતિ માટે વધુ સારવાર માટે લઈ જવાનો વખત આવે તો જીવના જોખમે ચેકડેમ પરથી પસાર થવાનો વારો આવે છે. ગામ લોકોએ સરપંચને તેમજ સરકારી તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં આ આદિવાસી પ્રજાના પ્રશ્નનો નિકાલ આવતો નથી કે પુલ બનતો નથી. સરકારી તંત્ર વિદ્યાર્થીઓ સાથે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવા પ્રશ્નો ગામ લોકોના મુખેથી સાંભળવા મળે છે. હવે જોવું એ રહ્યું કે આ વિદ્યાર્થીઓ અને ગામ લોકોની વહારે તંત્ર ક્યારે પહોંચી વિદ્યાર્થીઓને જીવના જોખમે ભણતર મેળવતા વિદ્યાર્થીઓને મુશ્કેલીમાંથી ક્યારે છૂટકારો અપાવશે. અલ્લા રખા પઠાણ, ZS TV, છોટાઉદેપુર. અમે મોટાગોળા ગામમાંથી બોડેલી TC કાપડિયા કોલેજમાં અભ્યાસ કરું છું અને અમારે બીજો કોઈ રસ્તો નથી. અમારે આ ચેક ડેમ પર રહીને અમારે રોજ અભ્યાસ કરવા જવું પડે છે અને આ નદીનું પાણી ક્યારે પણ વધી જાય એનું કોઈ નક્કી નથી. ક્યારે પણ પાણી આવી જાય તો આ ચેક ડેમ આમ તો અડધું નુકસાન તો થઈ ગયું છે, કારણ કે પહેલાં જે વરસાદ પડ્યો એનાથી અડધું નુકસાન થઈ ગયું છે અને હવે કદાચ પાછું વરસાદ પડે તો આ ચેકડેમ ધોવાઈ પણ જાય. એટલે અને બીજે અમારે વચમાં ગામ આવેલું છે અને ચારે બાજુ નદીઓ છે તો અમારે બીજે કઈ રસ્તો નથી ત્યાંથી કે અમે જઈ શકીએ. એટલે અમારો જીવ જોખમમાં નાખીને અમારા ચેકડેમ પરથી જવું પડે છે. તો અમે સરકારશ્રીને એટલી માંગણી કરીએ છીએ કે અમને આ પુલ બનાવી આપે, એટલી અમારા સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને બીજી બાજુ સરકાર એમ કહે છે કે બેટી પઢાવો બેટી બચાવો, તો અમારે આ કવાંટ તાલુકામાં તો એવી કંઈ સગવડ જ નથી કે અમે બેટીને બચાવીએ કે બેટીને પઢાવીએ, કારણ કે અહીંયા તો એટલી મુશ્કેલી છે તો અમે કઈ રીતના જઈએ કે આવીએ. એટલે અમારા સરકારશ્રીને એટલી માંગણી છે કે અમને આ પુલ બનાવી આપો અને બેટી માટે કંઈ કરો. હું મોટાખોડા ગામથી કવાંટવાળી શ્રીકોટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં ભણવા જાઉં છું અને અમે આ ચેકડેમ ઉપરથી જઈએ છીએ. પોતાનો જીવનો જોખમ આપીને અચાનક આ નદીમાં પાણી આવી જાય તો અમે પોતાનો જીવ પણ ગુમાવી બેઠીએ છીએ. આ સિવાય અમારે કોઈ બીજો રસ્તો નથી. નાની ટોકરી બાજુમાં રહીને અમે જઈએ તો ત્યાં પણ અમને નદી નડે છે અને મોટી ટોકરી ગામે થઈને જઈએ ત્યાં પણ અમને નદી મળે છે. બીજો કોઈ અમારે રસ્તો નથી તો હવે અમારે
ક્યાં રહીને જવું એના માટે અમે અહીંયા રહીને જઈએ છીએ. અમારે અહીંયા એક પુલ બની જવો જોઈએ એ માંગણી છે. એ ખાતે અમને ભણવા જવાની સર.